गणित प्रकरण एक वास्तविक संख्याओ भागाकार पूर्व प्रमेय जेने युक्लिडनु प्रमेय पण कहेवामां आवे छे। आ प्रमेय प्रमाणे आपेल धन पूर्णांको ए अने बी ने संगत अनन्य अनऋण पूर्णांको क्यू अने आर एवा मळे के जेथी ए बराबर बी क्यू वत्ता आर જ્યાં આર જે છે એ ઝીરો લેસ ધેન ઇક્વલ ટુ અને લેસ ધેન બી થશે, એટલે કે આપણી જે શેષ આવશે અહીંયા આર જે છે એ શેષ છે, એ જે છે એ ભાજ્ય છે, બી જે છે એ ભાજક છે, તથા ક્યુ જે છે એ ભાગફળ છે। આપણે સૌએ દાખલા ભાગાકારના ગણ્યા છે જેમાં જવાબ અંતિમ શેષ શૂન્ય ન આવે ત્યાં સુધી ભાગ ચલાવતા હતા। જ્યારે આપણને જવાબમાં શેષ શૂન્ય આવી જાય ત્યારે આપણો દાખલો જે છે એ પૂર્ણ થતો હતો। અહીંયા પણ તેવું જ કશુંક કરવાનું છે, પણ થોડુંક અલગ રીતે છે। દાખલા તરીકે યુક્લિડ ભાગ પ્રવૃત્તિનો ઉપયોગ કરીને ગુસ્સા શોધો। રકમ છે 135 અને 225। રકમની અંદર જે પદ મોટું હશે તેને આપણે એ એટલે કે ભાજ્ય કહેવાનો છે, અને જે પદ નાનું હોય તેને આપણે બી એટલે કે ભાજક કહેશું। તો પ્રથમ લખી દઈશું, ભાજ્ય જે છે એ હંમેશા ભાજક કરતાં મોટા હોય, એટલા માટે પ્રથમ આપણે ભાગ કરશું 225ને 135 વડે ભાગવા પ્રયત્ન કરશું। તો 135 એકા 135થી જ ભાગ ચાલશે, આગળ ભાગ નહીં ચાલી શકે। તો 135 એકા 135 અહીંયા મૂકવાના છે, વધતી શેષ જે છે એ આપણે અહીંયા મૂકી દઈશું। ત્યાર પછી આ 135 જે છે તેને અહીંયા લાવવાના છે। હવે 135ને આપણે વધતી શેષ જે હતી 90 વડે ભાગશું, તો 90 એકા 90 ભાગ ચાલશે, આગળ ભાગ નહીં ચાલી શકે, શેષ પાછી વધે છે 45। હવે 90 જે છે તેને આપણે અહીંયા મૂકી દઈશું એ તરીકે, અને 90ને આપણે ભાગશું 45 વડે, એટલે કે આગળની શેષ વડે। તો આપણા ભાગ ચાલશે આગળ 45 × 90, અને શેષ આપણને ત્યાં મળી જાય છે 0, એટલે કે આર જે છે એ 0 થઈ જાય છે। તેથી અંતિમ શૂન્યોત્તર શેષ જે છે એ 45 થશે। તો ગુસ્સા જે છે 135 અને 225નો 45 આવશે। આ પ્રમાણે આપને આપવામાં આવેલા દાખલા ગણવાનો અને સમજવાનો પ્રયત્ન કરશો। કોઈ પણ દાખલો ન સમજાય તો મને આ નંબરમાં વોટ્સએપ કરી દેશો।